કે પ્રૌઢ સિંધુ પર ઝૂકતી પશ્ચિમે આન મધ્યમાં જે શિલાની લટારી એ હિન્દ દેવી તણી કમર પર ચમકતી ધડકશી તીક્ષ્ણ જાણે કટારી તો પહાડ ઉન્નત મુખે જેની કીર્તિ ઉચ્ચારતા આન સરી જતી જલનિધિ ગાન સરણી એ ભારતી માતની વંદુ તન આવડી તન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી કુંડલા તાબાનું એ અરઠીલા ગામ હોનરો બાટી કરી અને ચારણ રીએ પણ એવો ચારણ નાણદાનજી સુરુ એ ચારણની વ્યાખ્યા કરતા કહે છે કે સરકો ઉતારી વારી કરતે મહીપ જાપે બિના પડે રાજનીતિ ઉરા લઈ આતી હે ને ચંદન સમાન જાકી બાસ ઠેર ઠેર ફિરે વંદન સમાન સત્ય જગકો સિખાતી હૈ મિટાતી હૈ વેર જેર ફિરી ફિરી ઠેર ઠેર કલહન કે પૌધે કો મૂળસે મિટાતી હૈ તો ગાતી હૈ હરિગુણ જગત કો સિખાતી હૈ તો નારણ ભનંત યે તો ચારણ કી જાતી હૈ આવો ચારણ એ હોનરો બાટી અને પડખે ક્રાંકચ ગામ અહીંયા વેસુર ગેલવો કરીને એનો નાતાદાર એટલે એનો હાળો એ રીએ બેની વચ્ચે મિત્રતા એવી એ અઠવાડિયું દહદી ન થાય ત્યાં બે એકાબીજાને મળવા માટે થઈ અને આવે એમાં હોનરા બાટીએ આજ વેસુર ગેલવા અને તેડા મોકલ્યા વેસુર ગેલવો એ પોતાના બેનને ત્યાં પોતાના બનાવીને હોનરા બાટીને મળવા માટે થઈ અને નીકળે પીઠાશ નામે એનો બહુ નાની ઉંમરનો દીકરો પીઠાશ એ વેન કરી અને વાહે થયો મારે ફૂઈની ઘેરે આવવું છે એને ભેગો લીધો અને પીઠાશની હારે પીઠાશનું પાળેલું એક સસલાનું બચ્ચું એને કંઠમાં ઘૂઘરમાળ હતી ની મંડો ઘૂઘરમાળ ખખડાવવા જાણે એની પશુની મૂંગી ભાષામાં એમ કહેતો હતો કે ફૂઈને ત્યાં મારે આવવું છે ભેસુર ગેલવો છે એ પીઠાશને અને એના પાળેલા સસલાને બેયને લઈ અને અરઠીલા આવવા રવાના થયો અરઠીલા આવ્યો અને હોનરા બાટીને બાહ પસાવ કરી અને મળ્યો ઓહો પણ ચારણ ને ચારણ ભેગા થાય ઘટના કેવી થાય કે ચારણ મોલ અમોલ હે અને ચારણ બોલે તોલ પણ ચારણ સે ચારણ મિલે તો વહી ઘડી અનમોલ એવી અનમોલ અને આનંદની ઘડીઓ હતી બધા અદમ ગદમની વાતોમાં મશગુલ હતા એમાં પીઠાશ અને વેસુર ગેલવો એ જરાક આઘા પાછા થયા ને ત્યાં હોનરા બાટીનું ધ્યાન છે એ હા હા ઉપર પડ્યું પણ નજર ચોંટી ગયો એમ થયું હવે આજના બપોરા તો આ હા હાના જ કરાય માણસોને મોકલી એ સસલાને વનારી એનું શાક રાંધી અને બધાએ ભેગા બેસી અને જમી લીધું વેસુર ગેલવાને કે પીઠાશને એ વાતની જાણ નથી વાતુમાં વાતુમાં હાંજ પડી અને હાંજે ફરીને પાછા પોતાને ગામ ક્રાંકચ જવાની તૈયારી કરીને ત્યારે પીઠાશે કીધું બાપુ ભાઈ ક્યાં ચારે કોર ગોઈતો જડ્યો નહીં એટલે હોનરા બાટીને પૂછ્યું કે મામા ભાઈ ક્યાં ગયો કે ભાઈ કોણ કે મારો પાળેલો સસલો પછી હોનરા બાટીએ કીધું કે ભાઈ હવે તારો ભાઈ તો પડ્યો આપણા પેટમાં પણ હાય 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 હગા માના જેણા ભાઈને મારી નાખ્યો હોય ને એવી વેદના એ પીઠાશના મનમાં થઈને પીઠાશના હૈયાને ઉકેલતો હતો ને એનો બાપ
એ વેસુર ગેલવાનું આયુ મીંડું રોવા. અરે ફૂંડા તારે આ કરવી હતી, મારા પેટના દીકરાની જેમ સસલાને ઉછેરી અને હું મોટો કરતો હતો અને તે મારી માથે આ કરી. એ સહન ન થયું, હુંસેતુસી થઈ. એમાં હોનરા બાટીએ પોતાની કડીમાં જે ભવાની જે તરવાર ટીંગાતી હતી હારાથી વેનાણીની ઘડેલી હોય, એક હાથમાં મૂઠ અને એક હાથમાં પીછીને પકડી અને ભેગી કરો ને એટલે આમ ભેગી થઈ જાય અને મૂકી દો એટલે ફરીને પાછી હાંડિયાના ત્રીજા પાહોળા જેવી થઈ જાય. બીજની રાતે ગાળા ઠંડી કરી અને મ્યાનમાંથી નોખી કરી અને રાખી હોય તો આભા મંડળમાં રહેલા ચાંદાને એમ થાય કે ધરતી ઉપર બીજો બીજનો ચાંદો ઉગ્યો કે શું. ઊભી રાખેલી તરવાર ઉપર માખ બેહે અને માખના બે ભાગ કરી નાખે અને રાતના અંધારામાં વીંજો ને તો અંધારાના ભાંગીને બે કટકા કરી નાખે. આવી તરવાર હતી, એ તરવાર લઈ અને હોય ઝાટકીને ઘા કર્યો અને વેસુર ગેલવાનું ધડથી મસ્તક નોખું થઈ ગયું. ખૂબ નાની ઉંમરનો પીઠાશ હતો એ મીંડો રોવા. હોનરો બાટી છે એ પોતાના નાતાદારને મારી પોતાને ઓરડે આવી અને ચારણને કીધું કે તારા ભાઈને મારી નાયલો આવું છું. પણ હમજણની ભરેલી ચારણ હતી, એણે કીધું હોય હવે એ તો મરદા મરદીના ખેલ છે અને અમુક કામ એ અમુક જણાથી જ થાય. કેવા પ્રવણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવાનું, ખાવાનું, કોણે ચણવાનું, મૂછે તાનું, ખવરાવાનું, ખાવાનું, કૃતસુર વીરતાનું, પ્રભુ કૃપાનું ને વીર થવાનું, મહારથી વિતવા વરવાનું, રણ ચડવાનું, નામરદાનું કામ નથી, આ નામરદાનું કામ નથી. કરધારી તલવારંગ, કમર કટારંગ, ધનકર ધારંગ, ટંકારંગ, કરધારી તલવારંગ, કમર કટારંગ, ધનકર ધારંગ, ટંકારંગ, બંદૂક બહારંગ, મારા માર હાહાકારંગ, હોકારંગ, નર કઈક નહારંગ, કરત પુકારંગ, ના મુખ જામે દામ નથી, નામરદાનું કામ નથી, યા નામરદાનું કામ નથી, યા નામરદાનું કામ નથી. કર ધરી તલવારંગ, કમર કટારંગ, ધનુકર ધારંગ, ટંકારંગ, બંદૂક બહારંગ, મારા મારંગ અને હાહાકારંગ, હોકારંગ. આ તો હોય, આમાં કાંઈ મોટી વાત નથી. પણ કડવો વખનો ઘૂંટડો હતો ને એ ચારણ ઉતારી ગઈ. એને હાવ નાની ઉંમરનો દીકરો અને એ મળું, પોતાના ભાઈનું મળું. એને એને ગામ પુગાડવાની વ્યવસ્થા કરી. સમય ગયો, સમય જતા અહીંયા ચારણને એમ છેલું કે હવે ક્રાંકચમાં રહેવાય નહીં એટલે પોતાના હાથ ખોટના એકના એક દીકરા પીઠાશને લઈ અને બાઈ એમ કહેવાય છે કે ચિત્તોડ વહી ગયેલી. ચિત્તોડ તો એવી ધરતી છે સાહેબ જ્યાં જળ ઊંડા, થળ ઉજળા અને કામન લંબે કેશ, નર પટા ધર નીપજે, વો આયો મરધર દેશ. એ મરુભૂમિ અને રાણાઓની ધરતી, અણનમ રહેલા એકલિંગજીના દીવાનોની ધરતી. અહીંયા જઈ અને રાણાને આશરો લીધો. સમય જતા પીઠાશ એ રાણાના દરબારમાં કવિરાજની પદવીએ મીંડો બેહવા, મીંડો બિરાજવા, એની કવિતાઓ પર
ચિત્તોડના રાણાઓ મોરલી ઉપર નાગ ડોલે ને હેમ મંડા ડોલવા. એક દી પીઠાશ એ પોતાની હવેલી આવ્યો ને ત્યારે એની માની આંખમાં આહુડા જોઈ ગયો. પૂછ્યું, માં આ રોવાનું કાંઈ કારણ? કે ના બેટા, તું સુખી છો ને, તને સુખની છળીઓમાં માલ તો જોઉં છું ને, એટલે મને હરખના આહુડા આવ્યા છે. કે ના માં, આ આહુડા હરખના નથી, જે હોય મને સાચું કે ને સાચું ન કે ને તો તને આ કરણીના સોગંદ છે. બિચારણે જવાબ આપ્યો કે બેટા ભૂલી ગયો ને, છત છે ને એ બધું ભૂલવાડી દે, સગવડ છે ને એ માણસને બધું ભૂલવાડી દે. કે પણ માં, આવા મેણા નો માર, મને જે હોય એ સાચી હકીકત કે. કે બેટા, તારા બાપનો મારતલ એ હજી અરઠીલામાં જીવે છે, અને એ જીવતો હોય અને તું આમ મોજું કરીને એ મારાથી સહન નથી થતું ને, એટલે મારા પેટ મને રોવું આવે છે. ત્યાંથી ત્યાંથી પીઠા જ રાણાના બે અહવારોને લઈ ચુનંદા હથિયારધારી બે પુરુષો એને લઈ અને નીકળી ગયો. અડધી રાતનો ગજર ભાંગો હોય છે, કાળી હબસીના માથા જેવી રાત જામી ગયેલી. તમારાના અવાજ ત્રમ 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 થઈ રહેલા, ક્યાંક ક્યાંક શિયાળિયાની લાળીઓ હુંકા 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 સંભળાઈ રહેલી, અને કોઈ ગોરીબાઈ એ વિધવા થાય અને પછી કાળું મલીર ઓઢી અને બેઠી હોય ને એવી રાત લાગતી હતી. અને એવી રાતે એ પોતાના ફૂઈના ઘેરે નળિયા ખેહવી ખપેડા ફાડી અને પીઠાશ પડ્યો. પોતાના ફૂઈ અને ફૂવા એ બે હુતા છે, એને એમ થયું કે ઘા કરી અને વયો જાયશ તો ખબર નહીં પડે કે કોણે માર્યો. એટલે પોતાની ફૂઈને પગનો અંગૂઠો દબાવી અને જગાડ્યા, અને ફૂઈ જાગીને પીઠાશને જોયો ને એટલે એના મુખમાંથી એ જ શબ્દો નીકળ્યા કે આવી ગયો, બહુ મોડું કર્યું. કાંઈ વાંધો નહીં, આજે હું તો ને એ તારા બાપનો મારતલ છે, તું તારે તારું કામ કરી લે અને નીકળી જા. પોતાના હાથમાં એ હાંડિયાના ત્રીજા પાહોળા જેવી તરવાર હતી, તરવારનો હોય ઝાટકી અને ઘા કર્યો. હોનરા બાટીનું ધડથી મસ્તક નોખું કરી અને આવ્યો તો ત્યાં જ પાછો ખપેડા ઠેકી અને પીઠાઈ વયો ગયો. અહીં ચારણે પોતાના પતિને ગુમાવ્યો છે, પણ બે પોર લગી મડાની માથે બેઠી રહી. હસલ નો થવા દીધો, અવાજ નો થવા દીધો, અને હા કે હવે ભળકડું થવાની તૈયારી છે એટલે મોં ઢાંકી અને રોણું આદર્યું. એ બાર પડખેના ઓરડામાં એના બે દીકરા હમીર ને નાગાજણ બે હુતા હતા. બે ડોટ કાઢી અને આવીને ઉભા રહ્યા. આખું દ્રશ્ય જોયું ને એટલે સમજી ગયા. હમીરે નાગાજણને કીધું કે ભાઈ, આ કાળા કામનો કરનારો પીઠાશ જ હોય, અને માને એના ભાઈનો વેલો વધારે વાલો લાગ્યો ને તો જો એને જવાનો પૂરેપૂરો અવસર દીધો છે. આ જામી ગયેલું લોહી એની સાક્ષી પૂરે છે કે આના માથે ઘા થયો ને એને બે પોર વીતી ગયા છે. માં માં ઉઠી અને તારે આ કાળો કામો કરવો હતો? અને ચારણે જવાબ આપ્યો કે બેટા, વેર તો હમે હમું હોય ને તો જ હારું લાગે, તો જ રૂડું લાગે. કાયલ જેદી એના બાપની માથે ઘા થયો ને તેદી પીઠાશે 5-7 વર્ષની ઉંમરનો જ હતો, અને હજી જો તમારા બાવડામાં એટલું જોર હોય અને જુવાની જો ભગડતૂતી રમતી હોય ને તો ચિત્તોડ ક્યાંય છેટું નથી, ઉગી જાઓ. હમીર અને નાગાજણ બે ભાઈઓ પોતાના બાપના વેરનો બદલો લેવા માટે થઈ અને હાંઠું પલાણી અને આવ્યા ચિત્તોડ. ચિત્તોડ તો આવ્યા, પણ જોયું ને પીઠાશ તો રાજાનો કવિ હતો. એ પોતાની હવેલીએથી રાજદરબારમાં જાય, દરબારમાંથી પાછો હવેલી આવે, આરબની બેરખું લાગેલી હોય એમાં ઘા થઈ શકે એવી કોઈ જગ્યા દેખાતી નહોતી. એટલે હમીર અને નાગાજણ એ બે પીઠાશના વંશના વહીવંચા બારોટ હોય ને
એવો વેશ ધારણ કરી વંશાવલીના ચોપડાઓ લઈ અને પીઠાસની હવેલી આવ્યા. પીઠાસની હારે કાયમ પછી તો બેહવાનું થઈ ગયું. આ બે દેવ છે એ હારી હારી વાતું કરે, અને આમાં અમુક જ્ઞાતિ છે ને એને હોવાણ બહુ વાલી હોય ભાઈ, એટલે એ વાતુમાં પીઠાસનો સમય જાય એટલે પીઠાસે બેયને રોકેલા ડેલીખાનામાં. બેયનો ઉતારો, બેયને ટાણું થાય એટલે અહીંયા ભોજન આવી જાય, અને રાજકાજથી પરવારી અને પીઠાસ આવે ને એટલે આ બેય દેવની હારે બેહી અને મીઠી મીઠી વાતું કરે. આ બેય ભાઈ રોકાયેલા, પણ એ ભલે દેવ બનીને આવ્યા હતા, બારોટ બની અને આવ્યા હતા, પણ એ મોકો ગોતતા હતા કે કેદી પીઠાસની ઉપર ઘા કરી. એવો મોકો એને કુદરત આપતી નહોતી. એમાં એક દી બરોબર રાત્રિનો બીજો પહોર, અહીંયા પીઠાસ છે એ પોતાના ઓરડે ચારણ હારે બેઠા બેઠા એ મીઠી વાતું કરે. પહેલો પોરો રેનરો, દીવડા ઝાકમ જોળ, પીયું કંટાળો કેવડો અને ધણ કંકુની લોળ. બીજો પોરો રેનરો અને વધિયા નેહ સનેહ, ધણ ત્યાં ધરતી હો રહી અને પીયું અષાઢો મેહ. આવો સમય ને અહીંયા આ બે દેવના વેશમાં આવેલા હમીર અને નાગાજણ એ પોતાના હાથમાં રવાજ લઈ અને માતાજીઓના છંદ અને માતાજીઓની આરાધના કરે. કર રૂપ કરાલંગ નહત નતાલંગ ભક્તા બાલંગ વિકરાલંગ, નતાલંગ ભક્તા ભાલંગ વિકરાલંગ, દંડાક ઢમાલંગ કોપ કમાલંગ બાજ બતાલંગ પડતાલંગ, ખડગે લલખાલંગ વ્યોમ ભજાલંગ તોડણ તાલંગ તિન તુંડા, ખંડા નસુરવુ તંડા ભય ભ્રે કુંડા ચામુંડા માં ભય ભ્રે કુંડા ચામુંડા, કોપે નભ કડકત ધરણી ધડકત ખડગામ ખડકત બડ ભડકામ, કોપે નભ કડકત ધરણી ધડકત ખડગામ ખડકત બડ ભડકામ, કત મેર સુમરણ કત ફડરડ ફડકત નસિયર કામ, ફેફડ સુર ફડ કત ગોતલ ગડ કત ભાઈ ભત અણ ભત જર ઝુંડા, ખણગે ધર ખંડા નસુર ઉતંડા ભય ભ્રે કુંડા ચામુંડા માં ભય ભ્રે કુંડા, ચામુંડા માં ભય ભ્રે કુંડા ચામુંડા. અહીંયા એ માતાજીની સ્તુતિને આરાધના કરી રહેલા અને પીઠાસ છે એ ચારણની હારે મીઠી વાતોમાં મશગુલ હતો. એમાં બરોબર સોચ પ્રવીણ કછૂન કરો કિરતાર બિધિ સબ ખેલ રચાયો. કિસ્મતની ગતિ કાંઈક ન્યારી છે. ચારણના હાથમાં બે હાથમાં એક એક જ લાલ રંગની ચૂડીઓ હતી, અખંડ સૌભાગ્યની નિશાની. એ વાતુમાં વાતુમાં તડક દઈ અને એક ચૂડી તૂટી ગઈ. એ ચૂડી તૂટીને ચૂડી નંદવાણીને ચારણને હૈયામાં ફાળ પડી. હાય હાય હાય, હાથ અડવો ન રખાય. પીઠાસને કીધું અટાણે અટાણે મણિયારાના હાટ ઉઘાડાવી અને મારા હાટું નવી ચૂડીઓ લઈ આવો. અરે કે પણ એક રાત હાથ હળવો રહે એમ મને કોઈ મારી નહીં નાખે, બહાર આરબોની બેરખો લાગી ગયેલી છે. કે ના, હળવા હાથની અને ચૂડીની મશ્કરી ન હોય
અટાણે નટાણે મણિયારાના હાટ ઉઘડાવી અને મારી હાટું ચૂડિયું મંગાવી દો. પીઠાઈશે કીધું માણસોને મોકલું કે ના, અટાણે અડધી રાતે મણિયારો માણસને જવાબ ન દે અને તમે પોતે જાઓ. પીઠાશ પોતે સ્ત્રી અઠને પૂરી કરવા માટે થઈ અને મણિયારાના હાટે જવા નીકળ્યો. એકલો પીઠાશ નીકળ્યો ને બરોબર ડેલી ખાના પાસે પૂગ્યો ને તાંબાઈ બારોટના વેશમાં આવેલા, દેવના વેશમાં આવેલા હમીર અને નાગાજણ અહીંયા બેઠા છે. બેએ કીધું ખમા અંધાતાર, અટાણે અડધી રાતે એકલા? આખી વાત કરી કે ભાઈ મણિયારાને હાટે જવું છે ચૂડલીઓ લેવા. કે અંધાતાર, આપને વાંધો ન હોય તો અમે બે ભેળા આવીએ, રાજવ્રતનું એકલું જવું વ્યાજબી નહીં. એ બેને હારે લીધા ત્રણેય જણા. મણિયારાને હાટે ગયા, મણિયારાનો હાટ ઉઘડાયો, એ ચૂડિયું લીધી અને ચૂડિયું ઓરી અને જ્યાં પાછા આવતા હતા ને એવે વખતે વાહે આયેલા આવતા હમીર અને નાગાજણ, એણે એક દુઓ કીધો કે ચૂડી ચિત્રોડા અને મૂલવતા મોંઘી પડી, હવે નાખીશ નિત્રોડા તું તો પેલા ભવની પીઠવા. પીઠાય છે કવિ હતો, ઈયા મરસિયાના સ્વરૂપમાં કહેવાયેલ દુઆનો મરમ સમજી ગયો. દેવની સામે જોઈને કીધું કાં દેવ, આમ મરસિયા જેવા દુઆ કાં બોલો? કે ના, એના કરતાં એક બીજો હારો દુઓ કહું. અને બીજો દુઓ કીધો કે મેળવતા મળ્યા નહીં જળ ઝાંખીર તણા, અંગ અરૂડ થયા અને એ તો પારે રિયા પીઠવા. બીજા દુઆનો મરમ સમજી ગયો પીઠાશ, નક્કી થઈ ગયું કાંઈક અજુગતું બન્યું છે. અને જા પાછળ ફરી અને જોવે ને ત્યાં ત્રીજો દુઓ આવ્યો કે પથારી પાનંગ તણે અને જી છીનકું ચડાય, એને જાય તો ઘડિયું જાય બાકી પોર નો જાય પીઠવા. પાનંગ કહેતા હરપ હરપની પથારી ઉપર કદાચ દેડકું ચડી જાય તો હરપની પથારીએ દેડકું જઈ હકે, પણ પછી એનું જીવતર છે ને એ જાય તો ઘડિયું જાય, બે ઘડીનું હોય બાકી પોર ન જાય પીઠવા. હવે એક પોરનું એને જીવન ન રહે. અને પીઠાઈશને સમજાઈ ગયું. પાછળ ફરી એને જોયું કોણ, એટલે બે એ બનાવટી દાઢી હતી એ ઉતારી નાખી, દાઢી ઉતારી નાખીને એટલે પીઠાઈશે કીધું ફૂગી ગયા? કે હા વેર તો એવી વાત છે ને, કે કાંઈ વાંધો નહીં, હવે તમે આવી જ ગયા છો, તમે તમારે તમારું કામ કરી લ્યો, પણ મારી એક વાત માનો તો એક વાત કહું. કે બોલ. કે તમને વાંધો ન હોય તો આ ચૂડિયું છે ને એની વાટ જોઈ અને ચારણ બેઠી છે, હું એના સુધી આ ચૂડિયું પુગાડી આવું, પછી તમે તમારે તમારું કામ તમે કરી લેજો. નાગાજણે કીધું ભાઈ હવે હાથમાં આવ્યો જવા ન દેવાય, છોટો ઉંમર હોય પણ સાપ ન છેડીએ અને ઝેરનું પાયરખું નકો જોવું, આને હવે મુકાય નહીં. હમીરે કીધું કે હોનરા બાટીનો વંશ છે, મા બાપ ઉપરથી એના દીકરાના પાયરખા થઈ જાય, માતૃપક્ષ અને પિતૃપક્ષ એ બે જો ઉજળા હોય ને તો એ બાળકમાં કાંઈ કહેવા પણ હોય નહીં, આપને જમીના કડા ભેળા કરે અને ખડગથી ખલકમાં ખેલ ખેલે, શંભુગણ સરીખા ચમરબંધ સમરમાં થડકવણ હવન પડ આપ ઠેલે, પછી ભોમ જો લડથડે તો ટકાવે ભુજબળે અને સમજણા પરાયા છિદ્ર ઢાંકે, આ પખા બેઉ ઉજળા હોય જો પ્રાક્રમી તો પટાળા નવ હથા જોધ પાકે. અને આના માતૃપક્ષ ને પિતૃપક્ષ બેયની મને ખબર છે નાગાજણ, એને જાવા દે, વચનનો પાકો છે આવશે. નાગાજણની ઈચ્છા નહોતી પણ મોટા ભાઈથી ઉપરવટ થવાય નહીં એટલે જવા દીધો. પીઠાશે કીધું ભાઈ અહીંયા તો કદાચ ને તમે પકડાઈ જાઓ ને એવી એ બીક રીએ, પણ સીમાડે મહાદેવનું મંદિર છે ને અહીંયા જઈ અને મારી વાટ જોઈજો, ચારણને આ ચૂડિયું દઈ અને તરત હું પાછો આવું છું, અને ત્યાંથી તમારા પકડાવવાની બહુ ચિંતા નહીં રીએ. ત્યાંથી ઘીંકળી ગયો. બે ભાઈઓ મહાદેવના મંદિરે આવી અને વાટ જોઈ રહ્યા છે. અને પીઠાશ પોતાના ઓરડે પધાર્યો, બે ચૂડલીઓ ચારણના હાથમાં દીધી અને ચારણને કીધું કે આલે ચારણ, તને ચૂડલીઓની આશ હતી ને આલે પહેરી લે, પણ હવે તારે પોર બે પોર પહેરવાની છે, આ ચૂડલીઓ હવે તું લાંબોટાણું નહીં પહેરી હે. ચારણે કીધું કે કેમ? કે ભાઈબંધો પૂગી ગયા છે,
હે કે બે ભાઈબંધ પૂગી ગયા છે ને હવે એનું કામ કરી લે ને એટલી જ વાર છે કે કાંઈ વાંધો નહીં એમાં હું મોત તો મર્દાનગીની નિશાની છે એમાં કાંઈ ખોટી વાત નથી તમ તમારે ચારણ પધારો અહીંયાથી નીકળ્યો પીઠાશ તો એકલો નીકળી ગયો પોતાની પાસે જે હથિયાર હતા એ હથિયારે કાઢી અને મૂકી દીધા કે મારા બે દુશ્મનને એમય ન થવું જોઈએ કે પોતાને ઓરડે જઈ અને પોતાના હથિયારથી સજીને આવ્યો પોતાના હથિયાર મૂકી અને પીઠાશ નીકળ્યો ચારણને એમ થયું કે હાવ આમ ન હોય કેમ કે વડે વાદ હોય આપણે વડ્યો હોય એને જેમ આપણને સમય આપ્યો હોય એમ આપણે એને સમય આપવો જોઈએ એ ચારણ પોતાની ઘોડાયરમાં આવી અને પોતાની ઘોડાયરમાંથી બે જાતવાન અશ્વને હાથમાં લીધા પણ એવા અશ્વ હતા ચપલા જ્યું ચમકંત બેગ બાદલ જ્યું પૂરા ગર્દન માનહું મોર સંગ મેં શોભે સૂરા કનક વર્ણ આભરણ એક બાબેન અધૂરા પવન જસંદો પીઠ લેત જ્યું ઠેક લંગુરા બળદેવ અસલ એવા બિરદ નિજ સ્વામી સંગે મરે ઘવરાય અંગ ઘોડા ઘણા પણ ધર પાછો ડગ ના ભરે આવા 36માંથી એકેય બાબે અધૂરા નહીં એવા બે ઘોડાને લઈ અને બે ઘોડાની રાન એટલે બે ઘોડાની લગામ હાથમાં ચાલી અને ચારણ પીઠાશની વાહે દબાતે પગલે ગઈ બરોબર શિવજીના મંદિર પાસે હમીર અને નાગાજણ એ બે વાટ જોઈને ઊભા છે ને અહીંયા આવી અને પીઠાશ ઊભો રહ્યો અને કીધું કે ભાઈ મેં મારું વચન પૂરું કર્યું છે હવે તમે તમારે તમારું કામ તમે કરી લ્યો એટલે ફરીને નાગાજણે કીધું કે બસ આટલી ખૂટામણ કરવી હતી હવે પીઠાશને વાતની ખબર નથી એણે કીધું કે ભાઈ ખૂટામણની વાત નથી મેં તમને સમય આપ્યો તો ને એ સમયે હું આવી ગયો છું નાગાજણે કીધું કે વાહે જો બે ઘોડા લઈ અને એક વ્યક્તિ કોક આવે છે આ ખૂટામણ કરવા હાટું તને મોકલ્યો તો હજી બધાની વાતું હાલે ને ત્યાં તો ચારણ લગોલગ પૂગી ગયા એટલે પીઠાશે ચારણની સામે જોઈને કીધું ભણે ચારણ આ કરાય ચારણે કીધું પીઠાશ આ જ કરાય કે કેમ કે જેથી તું એના બાપને મારવા ગયો ને તેથી તારી ફૂએ તને બે પોર સુધીનો ભાગી જવાનો મોકો આપ્યો હતો અને આપણો વડીયો છે ને આ તારા માટે આવ્યો હોય ને તો એને એટલો મોકો દેવો જોઈએ બાકી તું એમ માનશો કે અહીંયા તારું ટીમ ઢાળ્યા પછી આ મેવાડની સરહદને પાર કરી શકે મેવાડના રાણાની હાંડું છૂટે ને એટલે ખડી બેખડીમાં આ બેયને પકડી લઈએ પણ હું જે બે અશ્વોને લઈને આવી છું ને આ અશ્વ એવા છે કે મેવાડની કોઈ હાંડ આને પકડી ન શકે એના બાપને માર્યા પછી એની માએ જો તને બે પોરનો મોકો આપ્યો હોય ને તો ચારણ આપણે એને મોકો આપવો જોઈએ એટલા માટે થઈ અને આ બે અશ્વોને લઈને આવીશું ભાઈ તમે તમારે તમારું કામ કરી લ્યો અને પછી આ બે ખોડા ઉપર પલાણ માંડી દો મેવાડની કોઈ હાંડ એ આને આંબી નહીં શકે પણ એક ચારણના મુખમાંથી એક સ્ત્રીના મુખમાંથી આવી વાત સાંભળીને હમીર અને નાગાજણ એ બેયના હૃદયનો પલટો થઈ ગયો પોતાના હાથમાં હતા એ હથિયારનો ઘા કરી અને એ જગદંબાના એ ચારણના પગમાં પડી ગયા અને કીધું અમારા બાપનું જે વેર હતું ને એ અમારે પૂરું થઈ ગયું હવે અમારે વેર નથી વાળવું કહેવાનો મારો અર્થ એક પાત્ર જો તમારા મારા ઘરમાં સારું આવી જાય ને તો એ વર્ષોના તમારા વેર છે ને એને ભૂલાવી અને પાછા એને મિત્રતામાં પલટાવી શકે ધરતીની કાંઈક વાતો છે એટલે મારે તમારે કહેવું પડે કે નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત સંત અને સુરા નિપજાવતી એ અમારી ધરતીની અમીરાત.